તો પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ બહુચરાજી મંદિરે ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે. ત્યારે મહત્ત્વપૂર્ણ વાત છે કે જે રીતે ત્યાં હાલમાં નવરાત્રિના પ્રારંભને લઈને જે રીતે લોકો માતાજીના દર્શન કરવા જાય છે, ત્યારે ચૈત્રી નવરાત્રિના સમયે મા બહુચરાજીના મંદિરે ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે મંદિરમાં ઘટ સ્થાપન કરી નવરાત્રિનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતમાં બહુચર મંદિરે ચૈત્રી નવરાત્રિનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. તેના કારણે બહુચરાજી મંદિરે ચૈત્રી નવરાત્રિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ચૈત્રી નવરાત્રિના 9 દિવસ અને ચૈત્રી પૂનમના મેળામાં લાખો શ્રદ્ધાળુઓ દેશ વિદેશથી આવે છે અને સાથે જ મા બહુચરના આશીર્વાદ મેળવવા માટે પણ આવતા હોય છે અને તેઓ દર્શન કરીને ધન્યતા અનુભવે છે. તો વળી ઉનાળાની કાળઝાળ ગરમીમાં બહુચરાજી મંદિરે દર્શનાર્થે આવનારા શ્રદ્ધાળુઓ માટે મંદિર વહીવટ દ્વારા વિશેષ સગવડ આપવામાં આવી રહી છે. આજથી શરૂ થયેલા ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે જ મા બહુચરના ચરણે શીશ ઝુકાવી હજારો માઈ ભક્તોએ મા બહુચરના આશીર્વાદ મેળવ્યા છે. આજે ચૈત્ર સુદ એકમ એટલે મા ભગવતીના ચૈત્રી નવરાત્રિનો આજથી પ્રારંભ થયો છે. ચૈત્રી નવરાત્રિ નિમિત્તે આજના દિવસે વહીવટદાર શ્રી દ્વારા માતાજીના ગર્ભગૃહની અંદર તમામ પૂજારીશ્રીના વૈદિક મંત્રોચ્ચાર દ્વારા માતાજીનું ઘટ સ્થાપન કરવામાં આવેલું છે. ઘટ સ્થાપન દરમિયાન અહીંયા અનેક લોકોએ, અનેક ભક્તોએ દર્શનનો લાભ લીધો. આજથી લઈ અને પૂર્ણિમા સુધી લાખોની સંખ્યામાં લોકો બહુચરાજી મંદિરની અંદર આવતા હોય છે. બડીન સ્કોટલેન્ડથી આવી છું. મારા માતાજીનું મંદિર છે, અહીંયા મારા મુંડન થાય છે. એટલું પવિત્ર મંદિર અને પવિત્ર સ્થાન છે કે આવીને બહુ જ આનંદ થયો. અહીંયાનું જોઈને માહોલ છે કે જે મેનેજમેન્ટ છે એ સારું છે, બધી રીતે સેફ છે, ક્લિનિંગ વાઇઝ સારું છે અને જે દર્શન કરવા મળ્યા એ અમારા માટે બહુ આનંદનો છે કે એકદમ શાંતિથી દર્શન કર્યા. શ્રદ્ધાળુએ યોગ્ય, અને હું બહુચરાજીનો સ્થાનિક છું એટલે મારા 40-45 વર્ષના મેં જોયું છે કે દર નવરાત્રિમાં જેમ ચૈત્ર હોય કે આસો હોય અને અન્ય ગુપ્ત નવરાત્રિમાં ખૂબ શ્રદ્ધાળુઓ અહીં ઉમટતા હોય છે. આજે એનો પ્રારંભ થયો ઘટસ્થાપન અને ચવેરા કરીને, અને યાત્રિકો પણ ખૂબ ઉત્સાહથી અને શ્રદ્ધાથી અહીંયા દૂર દૂરથી ભાગ લેવા આવશે અને 9-9 દિવસ માતાજીના નોરતાનો લાભ લેશે અને શ્રદ્ધાથી એમના ગુણગાન ગાશે. ગુડી પડવો છે, ચૈત્ર નવરાત્રિ છે અને અમને જે દર્શનનો લાભ મળે ને એ બહુ અતિ સુંદર લાભ મળે છે. આવો અમને ભાગ્ય આ લાભ મળે છે અને એમાંથી મને આજે બહુ સારામાં સારો લાભ મળે છે.